તમને શું લાગી રહ્યું છે કે આ વખતની જ્યારે ચૂંટણીમાં જોયું કે 5-6 બેઠકો એવી છે જે કાંઠે કી ટક્કર છે, સો કોંગ્રેસ ખરેખર ટક્કર આપી શકશે? ઓફકોર્સ યસ. મને કદાચ અનિલભાઈને તકલીફ પડશે આ મારા સ્ટેટમેન્ટથી કે ભાજપના કોઈ પણ વ્યક્તિને સ્ટેટમેન્ટ પડશે, પણ એ લોકો 24 સીટ સુધી ગુજરાતમાં લિમિટેડ રહેશે. પણ આપે કીધું એ પ્રમાણે કે એક સીટથી વધારે જીત્યા કે 5 સીટથી વધારે જીત્યા કે 50 સીટથી વધારે જીત્યા, જીત તો જીત જ છે. અને ભાજપ અને એની મંડળી સરકાર રચશે એમાં બે મત નથી. કોઈએ હમણાં વાત કરી હતી પોલરાઇઝેશનની, તો મારે એ સ્ટેટમેન્ટ જનતાને પણ કહેવું છે, વિશ્લેષક તરીકે અથવા એક કોમન મેન તરીકે પણ હું જાણી શકું, એવરી એક્શન હેઝ રિએક્શન. એ રિએક્શન હિન્દુ મુસ્લિમ તુષ્ટિકરણનું ત્યારે આવ્યું જ્યારે એના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે આ વાત ડિક્લેર કરી અને વારંવાર એકતરફી વાત કરી. ઘણી ડિબેટમાં મારો એક પ્રશ્ન હતો, કોંગ્રેસી જે પ્રવક્તા હાજર હોય એમને આજ સુધી કોઈ જવાબ નથી આપી શક્યા. પર્ટિક્યુલર એક વિષયને ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ કર્ણાટકમાં મંદિર પર વેરો શા માટે, સકામ અન્ય કોઈ ધર્મ પર વેરો નહીં અને મંદિર પર વેરો, એનો જવાબ આજ સુધી કોંગ્રેસના કોઈ પ્રવક્તા આપી નથી શક્યા. એ જ બતાવે છે કે એમની માનસિકતા, એટલે એના માટે પોલરાઇઝેશન કોઈ શબ્દ વાપરે, ઇટ ઇઝ ધેર પોઈન્ટ ઓફ વ્યૂ. અને સાથે સાથે હું કહું કે એવરી એક્શન ઇઝ રિએક્શન. હું તમને એક લાફો મારીશ તો ડેફિનેટલી તમે મને બે લાફા મારવાના છો, અથવા તમે મને મારા કોઈ પ્રશ્નનો જવાબ આપવાના છો, એ થશે. હવે કમિંગ ટુ ધ પોઈન્ટ નંબર કે ભાઈ ભાજપ લગભગ ભારતમાં, મારું પર્સનલ કેલ્ક્યુલેશન ગાણિતિક રીતે કહું છું કે આ વખતે એ લોકો સાઉથ અને પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને બંગાળમાં મોટા પાયે પોતાનું માર્જિન વધારશે. અને દિલ એમ કહે છે કે 405, પણ મારું લોજિક કે ગણિત કે અત્યારની જનતાનો જે મિજાજ છે એ 387 સુધી, આઈ રિપીટ ટુ બી પ્રિસાઇઝ 387, વિચ મી મે બી નિયર ટુ 400 ન જાય. દિલ કહે છે કે 405 થશે, પણ અત્યારનો જે મિજાજ, લોકોનો જે આકલન છે, તમે પણ લોકો આ મીડિયા ડિબેટમાં છો, ઘણા લોકો ગણતા હશે કે ક્યાંક ક્યાંક માત્ર બ્રાન્ડ મોદી ચાલી રહ્યું છે. ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં કોઈ નેતા પર્ટિક્યુલર એવો પર્સનાલિટેડ નથી કે પોતાના ક્ષેત્રમાં મોદી કે ભાજપ સિવાય પોતાના સારા કામ, પોતાની સારી આવડત કે પોતાના સારા વ્યક્તિત્વ ચરિત્ર કે પોતાના ભૂતકાળના જે બ્રાન્ડ ઇમેજ હોય એના ઉપર ચાલે. ધીસ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ બ્રાન્ડ મોદી ભાજપ ચાલી રહ્યું છે અને ભાજપને 387 આવે એવી મને નજીકની સંભાવનાઓ દેખાઈ છે. રાજ્યમાં તો ચોક્કસ 26માંથી 26 બેઠકોનો લક્ષ્ય હાંસલ કરે એ પ્રકારનું ભાજપનો દાવો, પરંતુ તેની વચ્ચે ક્ષત્રિય આંદોલન પણ થયું, એ પણ ન ભૂલી શકાય. કેટલી અસર કરશે ક્ષત્રિય આંદોલન? આમ તો જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં એટલી અસર નહીં કરે, પરંતુ હા, જો વિધાનસભા કે જિલ્લા પંચાયતની કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોત તો 100 એ 100% એની ઇમ્પેક્ટ જબરદસ્ત જોવા મળી હોત. પણ લોકસભાની ચૂંટણી છે, જે 5 વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી થઈ, તો શું ત્યાં અસર થશે? આ 5 બેઠકોમાંથી એવી એક બેઠક છે જ્યાં એની અસર જોવા મળે, અને એ છે સીજે ચાવડાવાળી સીટ. ત્યાં આગળ ક્ષત્રિયોનો દબદબો હતો અને ત્યાં આગળ ક્ષત્રિયોનો વિરોધ પણ હતો, એટલે ત્યાં એક સીટ ઉપર એ અસર જોવા મળે. પરંતુ જે રીતે ક્ષત્રિય આંદોલન થયું, કદાચ એ એટલી ઇમ્પેક્ટ રાજકોટની સીટ ઉપર પણ નહીં કરી શકે, પરંતુ આ આંદોલન એક ભારતીય જનતા પાર્ટી માટે એક એલારામિંગ હું કહી શકું. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જો આ હવે આ આંદોલનને ન રોક્યું, ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ જે ઝઘડાઓ થઈ રહ્યા છે, ઇન્ટરનલ નેતાઓની જે લડાઈ છે, ગ્રુપિઝમ સામે આવ્યા છે. પહેલી વાર જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં આ રીતના ગ્રુપિઝમ સામે આવ્યા. સૌથી પહેલાં તો જ્યોતિબેન પંડ્યાથી શરૂઆત આખી થઈ અને બે કેન્ડિડેટને ભારતીય જનતા પાર્ટીએ બદલવા પડ્યા, એ જ સૌથી મોટો સેટબેક કહી શકાય બીજેપી માટે. અને એનાથી પણ મોટી વસ્તુ જે મને ઓવરઓલ ઇલેક્શન દરમિયાન લાગી, એ લાગી કે બીજેપી કંઈ પણ કરવા જતી હતી, પણ મુદ્દો એક જ હતો, એ હતો ક્ષત્રિય આંદોલન. આખે આખો મુદ્દો ક્યાંય વિકાસની વાત ના થઈ, ક્યાંય એમ્પ્લોયમેન્ટની વાત ના થઈ, કે ના કોઈ અન્ય મુદ્દા ઉપર મોંઘવારીની પણ વાત ના થઈ, માત્ર અને માત્ર ક્ષત્રિય આંદોલન આખા આખા ઇલેક્શનમાં છવાયેલું રહ્યું. અને ક્ષત્રિયોએ પણ જબરદસ્ત રીતે વિરોધ કર્યો. તમે જુઓ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે જો ક્ષત્રિયો બધા કે કંઈ પણ આડું અવળું થશે તો અન્ય સમાજ, જે ઇતર સમાજ છે, એ બધા ભેગા થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીને એનો બેનિફિટ થશે, પણ એ પણ જોવા ન મળ્યું. ઓવરઓલ મારા હિસાબથી હું જોઉં તો મને એવું લાગે કે 26માંથી જ્યારે આપણે વાત કરતા હોય, એક સીટ તો સુરતવાળી છે, પણ 25માંથી જ્યારે વાત કરી આવવા જઈએ તો આણંદની જે સીટ છે, આણંદની સીટ ઉપર લગભગ 50% ક્ષત્રિય વોટર હતા અને ત્યાં આગળ વોટિંગ પર્સન્ટેજ પણ અરાઉન્ડ 65%ની આજુબાજુ છે. તો ત્યાં
અમિત ચાવડાને એનો બેનિફિટ મળી શકે. એવી રીતે જો ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો બનાસકાંઠાની જે સીટ છે, જ્યાં આગળ ગેનીબેન ઠાકોર અને રેખા ચૌધરીની લડાઈ હતી, એમાં પણ ક્ષત્રિય વોટ બેંક લગભગ 1.5 લાખ જેટલા ક્ષત્રિયો હતા. અને ઓવરઓલ, કારણ કે જ્યારે ચૌધરી વર્સિસ અન્ય કમ્યુનિટી હોય છે ત્યારે બધા ભેગા થઈ જતા હોય છે, માલધારી સમાજ હોય તો પણ ભેગો થઈ જાય અને અન્ય સમાજ પણ ભેગા થઈ જતા હોય છે. એટલે એક ગેનીબેન જે છે એમને અહીંયા બેનિફિટ એનો મળી શકે. એવી જ રીતે સુરેન્દ્રનગરની વાત કરું તો સુરેન્દ્રનગરની સીટ ઉપર તળપદા કોળી, ચુવાડિયા કોળી પ્લસ ક્ષત્રિય આજે આખો વિવાદ થયો. અત્યાર સુધી ક્યારે કોળી સમાજમાં તળપદા કોળીને ચુવાડિયા કોળીનો ક્યારે વિવાદ નહોતો થતો, પણ આ પહેલીવાર એવું જોવા મળ્યું, અને એ પણ લોકસભાની ચૂંટણીમાં, કે તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો આખો વિવાદ જોવા મળ્યો. એટલે સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ એક જેને કહી શકાય કે ફાઇટ ટાઇટ રહી છે. સાથે શોભનાબેન કે જે સાબરકાંઠાથી ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટી માટે, તો ત્યાં આગળ તમે જોવો તો શોભનાબેનને કોઈ ઓળખતું પણ નહોતું. જ્યાં સુધી નામ અનાઉન્સ નહોતું થયું ત્યાં સુધી તો દરેક વ્યક્તિ માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ હતા, અને અચાનક જ રાજીનામું અપાવડાવ્યું સ્કૂલ ટીચર તરીકે અને આવી ગયા. સામે તુષાર ચૌધરી હતા. તુષાર ચૌધરી આમ જોવા જાઓ તો સંગઠનમાં માહિર ગણાય છે ત્યાં આગળ, અને ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ જે ઝઘડો હતો એ ઇન્ટરનલ ઝઘડો પણ ઘણો વધારે હતો, જેનો ફાયદો તુષાર ચૌધરીને મળી શકે છે. એટલે આવી જે આમ જોવા જઈએ તો ઇન્ટરનલ ફાઇટ જે છે બીજેપીની, એવું નથી કે કોંગ્રેસે બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ કર્યું છે. નો ડાઉટ કોંગ્રેસે આ વખતે પહેલીવાર એવું હતું કે કોંગ્રેસ ફાઇટમાં, જ્યાં સુધી ચૂંટણી અનાઉન્સ નહોતી થઈ ત્યાં સુધી કોંગ્રેસ ફાઇટમાં છે તેવું લાગતું નહોતું, પણ જેવું અનાઉન્સમેન્ટ થયું, કેન્ડિડેટ આવ્યા, ક્યાંક એવું લાગવા લાગ્યું કે અરે કોંગ્રેસ પણ ફાઇટ કરી રહી છે. અને એમાં ક્ષત્રિય આંદોલન એક મહત્ત્વની ભૂમિકા હતી, પ્લસ કોંગ્રેસે પોતે જે કેન્ડિડેટ આપ્યા હતા એ કેન્ડિડેટ પણ એટલા સ્ટ્રોંગ આપ્યા હતા. એને કોંગ્રેસે કદાચ આ વખતે પહેલીવાર એવું હશે કે કોંગ્રેસના જે નેતાઓ દર વખતે પોતે વિરોધ કરતા હોય ને અંદર અંદર ઝઘડા કરાવતા, એ જ નેતા પહેલાં કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી, અને એ બધા સંગઠનના કામમાં લાગી ગયા. એટલે ઓવરઓલ જોવા જાઓ તો કોંગ્રેસ આ વખતે ફાઇટ કરી એવું કહી શકાય કે કોંગ્રેસે આ વખતે જબરદસ્ત ફાઇટ આપી. સાથે જે અમુક બીજા ક્ષત્રિય આંદોલનને બીજા મુદ્દાઓ હતા એ પણ કોંગ્રેસ માટે ફાયદાકારક રહી શકે.